નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આજે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. રાજકોટ ખાતે આજે ભવ્ય ત્રિરંગા યાત્રા નીકળશે. સીએએના સમર્થનમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે બહુમાળી ભવનથી રેલીને સીએમ લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવશે. રેલી સમયે રોડ પર વાહનો માટે ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે પણ વ્યવસ્થા કરાઈ છે. આજે ભવ્ય તિરંગા યાત્રા રાજકોટ ખાતે યોજાશે, જેમાં સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ આ રેલીને લીલી ઝંડી બતાવી અને રેલીનું પ્રસ્થાન કરાવશે. વાત કરીએ આ અંગે વધુ માહિતી માટે મયુર સોની રાજકોટથી સીધા આપણી સાથે જોડી ગયા છે. મયુર, જે રીતે રાજકોટમાં તિરંગા યાત્રા આજે યોજાવાની છે, શું છે આ અંગે વધુ માહિતી? આ માટેની તમામ જે તૈયારીઓ છે તે પૂરી કરી લેવામાં આવી છે. આપ જોઈ શકો છો કે અહીંયા સરદાર પટેલની પ્રતિમા છે, ત્યાંથી અહીંયા ભાવવંદના કરીને આ તિરંગા યાત્રા છે તેને લીલી ઝંડી આપવામાં આવશે. થોડી મિનિટોમાં સેમ અહીંયા આવી પહોંચશે. આ ઉપરાંત અન્ય જે સ્થાનિક નેતાઓ છે, મંત્રીઓ છે, તે અહીંયા આવી પહોંચ્યા હતા. આપ જોઈ શકો છો કે આખે આખો માહોલ છે તે દેશભક્તિના રંગે રંગાયેલો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે અહીંયા ઉપસ્થિત રહેલા છે. નાના નાના વિદ્યાર્થીઓ છે, સ્કૂલના સૈનિકોના વિદ્યાર્થીઓ છે તેની અંદર ઉત્સાહ છે, સાથે સાથે અહીંયા અનેક સમાજના લોકો છે તેઓ પણ મોટી સંખ્યાની અંદર જોડાયા છે. વાત એ છે કે લગભગ 30,000થી વધુ લોકો છે તે આ તિરંગા યાત્રાની અંદર જોડાશે. સૌથી વધારે અહીંયા વિદ્યાર્થીઓ જોડાયા છે. આપ જોઈ શકો છો અલગ અલગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે, તેમની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું. તેઓ શા માટે અહીંયા સીએ શું છે? સીએના સપોર્ટમાં છીએ અને અમારી એવી જ ઈચ્છા રહેશે કે આપણા ભારતમાં લાગુ રહે. વિદ્યાર્થીઓ છે તે મોટી સંખ્યાની અંદર આવ્યા છે. સ્થાનિક લોકો છે તેમની સાથે જૈન સમાજમાંથી આવ્યા છો, તેને યાત્રાને સપોર્ટ કરો. જૈન સમાજ સીએના પૂરેપૂરું સમર્થન કરે છે. દેશની રક્ષા કે લીએ, દેશની સુરક્ષા કે લીએ સીએએ જરૂરી અને જબરજસ્ત નાદ લઈ ગયા છે. દેશનું સમર્થન, દેશની એકતા, દેશની અખંડિતતા, દેશનું સાર્વભૌમત્વ, દેશની રક્ષા માટે સીએએ અને એનસીઆર જરૂરી છે. સમસ્ત જૈન સમાજ, દેરાવસી સમાજના આચાર્ય ભગવંત પૂજ્ય અશોકજી મહારાજ સાહેબ, ગોંડલ સંપ્રદાયના પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ સહિત અનેક સંતો પણ સમર્થન કરે છે અને આ રેલી અંદર તેઓ જોડાયા છે. જૈન સમાજ છે, મહાણા સમાજ છે, રઘુવંશી સમાજ છે, સોની સમાજ છે, અલગ અલગ સમાજના લોકો છે તે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમના આગેવાનો રાજકીય નેતાઓ છે, પરંતુ તમામ લોકો છે સીએના સમર્થન આવ્યા છે. તિરંગા યાત્રાને ઐતિહાસિક બનાવવા માટે આવ્યા. મયુર, જે રીતે વાત કરવામાં આવે, ખાસ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેવાના છે, સાથે જ અન્ય કયા કયા દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે અને કયા કયા કાર્યક્રમો પણ સાથે યોજાશે? ચોક્કસ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.
તો વાત કરીએ જે રીતે રાજકોટમાં આજે તિરંગા યાત્રા યોજવામાં આવી છે. સીએએ અને એનઆરસીના સપોર્ટ માટે આ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેને તમામ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તેને સપોર્ટ કરી રહ્યા છે. સીએએના સમર્થનમાં ભવ્ય તિરંગા યાત્રા રાજકોટ ખાતે આજે નીકળવાની છે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. સાથે જ રેલીને લીલી ઝંડી બતાવી અને રેલીનું પ્રસ્થાન સીએમ કરાવશે. સીએએ અને એનઆરસીના સમર્થનમાં જે લોકો છે, જે સમાજ છે, સાથે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા છે. તમામ લોકો સીએએ અને એનઆરસીના સમર્થનમાં આજે રેલીનું આયોજન કર્યું છે.